અંકલેશ્વર જીએડીસીમાં આવેલી કંપનીઓમાં કામદારોની સેફટી મામલે હવે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી બની રહેલા અકસ્માતના બનાવમાં નિર્દોષ કામદાર જ ભોગ બનતો હોય છે. નિર્દોષ કામદાર આ અકસ્માતોની ઘટનામાં કાં તો અંગ ગુમાવે છે અથવા તો તેને ગંભીર ઇજાઓ પહોંચતી હોય છે. ત્યારે 24 કલાકમાં 2 જેટલા કામદારોના મોત દુર્ઘટનામાં થયા છે. અંકલેશ્વર જીએડીસીમાં આવેલ પ્લોટ નંબર 1805માં એલિમેન્ટ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગઈકાલે સાંજના કંપનીના કર્મચારી તરીકે નોકરી કરતા દિવ્ય સતીશભાઈ ટેલર, કે જેમની ઉંમર 22 વર્ષ છે, તેમને અચાનક જ ચક્કર આવતા તે ઢળી પડ્યા હતા. તેઓને તાત્કાલિક ધોરણે બેભાન અવસ્થામાં જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબે દિવ્યેશભાઈ ટેલરને મૃત જાહેર કર્યા હતા. આ બાબતની જાણ સત્તાધીશોએ તેમના પરિવારજનોને કરી હતી. જો કે કંપની સત્તાવાળાઓએ તો માત્ર ચક્કર આવતા પડી જતા તેઓનું મોત નિપજવાનું રટણ ચાલુ રાખ્યું હતું. ત્યારે તેમના પરિવારજનો મૃત્યુ કેમ થયું તે જાણવા માટે આતુર હતા. જો કે ભરૂચ જિલ્લામાં આવેલી એજન્સીઓમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. આ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને હેલ્થ ઇન્સ્પેક્ટર દ્વારા આવી ઘટનાઓમાં કોઈ પણ દિવસે કંપની વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવતા નથી, જેને લઈને કામદારોના પરિવાર અને કામદાર આલમને મોટું નુકસાન થતું હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટર આ તંત્રના અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરે તેવી કામદાર આલમમાંથી માંગ ઉઠવા પામી છે.